વિજ્ઞાનમાં ત્રીજું પ્રકરણ ધાતુઓ ધાતુઓ ચાલે છે. માં ધાતુઓના રાસાયણિક ગુણધર્મો જોયા હતા આપણે. હવે 3.3 ટોપિક જોશું આપણે. ધાતુઓ અને અધાતુઓ પ્રક્રિયા કેમ કરે છે, ધાતુઓ સાથે અધાતુઓ કેવી રીતના જોડાય છે, બરોબર. તો એના માટે આપણે 9મા ધોરણમાં એમ ઇલેક્ટ્રોન રચના જોતા હતા, અને ઇલેક્ટ્રોન રચનાઓમાં કક્ષાઓ હોય, બરોબર. આ કક્ષાઓ છે એ કેવી રીતના છે, બરોબર. તો આપણે 3 કક્ષાઓ સુધી છે, કે એલ, એમ અને એસ, કે એલ, એમ અને એન, બરોબર, એસ સુધી છે. આમ તો એ જે કક્ષાઓ છે એ કક્ષાઓમાં કેવી રીતના ઇલેક્ટ્રોન ગોઠવાય છે, બરોબર. અહીંયા કે એલ, એમ અને આ કેવી રીતના ગોઠવાય છે ઇલેક્ટ્રોન, એ પહેલા આપણને ખબર હોવી જોઈએ, તો જ ખબર પડશે કે ધાતુ અને અધાતુઓ કેવી રીતના જોઈન્ટ થાય છે, કેવી રીતના પ્રક્રિયાઓ કરે છે. તો આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ છે, આ એનું કેન્દ્ર, અને એની પાસે એક ઇલેક્ટ્રોન છે. પછી હિલિયમ, આ હાઇડ્રોજન, હિલિયમ આ એની ઇલેક્ટ્રોન રચના, એની પાસે બે ઇલેક્ટ્રોન છે, એની પાસે બે ઇલેક્ટ્રોન છે, બરોબર. હિલિયમ, હવે આ બે ઇલેક્ટ્રોન છે એટલે મતલબ એની કક્ષા પૂર્ણ થઈ. આ કક્ષામાં, પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન, બરોબર, જેને કે કક્ષા કીધું છે. કે કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન આવશે, આ પહેલી કક્ષા છે એમાં બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે ઝડપથી છૂટવા પ્રયત્ન કરશે, આની પાસે બે ઇલેક્ટ્રોન છે એટલે કક્ષા જ પૂર્ણ થઈ જશે. એટલે આપણા આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુઓ છે, નિષ્ક્રિય વાયુઓ છે. નિષ્ક્રિય વાયુઓ છે એ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન અને ઝેનોન. એમાં આપણને 3 આવ્યા છે, હિલિયમ, નિયોન અને આર્ગોન, બરોબર. હવે એમાં એવું છે કે એની કક્ષાઓ છે ને પૂર્ણ થઈ ગઈ છે. કેવી રીતના પૂર્ણ થઈ ગઈ છે, તો એ જોઈએ. હિલિયમમાં 2, બરોબર. હવે નિયોનમાં જોઈએ, તો નિયોન જે છે એમાં બે, બરોબર, આ એક ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન. હવે બીજી કક્ષામાં એની પાસે 8 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં એની પાસે 8 ઇલેક્ટ્રોન છે. 2 પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને બે કક્ષા પૂર્ણ થઈ ગઈ. એટલે હવે નિયોન છે એ કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન જે છે એ જ પ્રક્રિયા માટે જવાબદાર બને છે. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, પણ આ 2 છે, હિલિયમ અને નિયોન, એ કોઈ વાત પ્રક્રિયા નહીં કરે. એની કક્ષાઓ પૂર્ણ થઈ ગઈ એટલે હવે કઈ એની સાથે, કોઈ સાથે જોડાવાનું કઈ આવતું નથી. એ ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે. હવે તો આપણને એમ થાય કે ધાતુ અને અધાતુ, આપણને હવે એમ થાય છે કે ધાતુ અને અધાતુ કેવી રીતના પ્રક્રિયા કરે છે. ધાતુ અને અધાતુ, ધાતુમાં દાખલા તરીકે આવે છે NaCl, સોડિયમ ધાતુ, ક્લોરિન ધાતુ, બરોબર. એ બે કેવી રીતના પ્રક્રિયા કરે છે, તો સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના જુઓ, 2, 8, 1, બરોબર. જોઈએ એને, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. એટલે અહીંયા એની પાસે કેન્દ્રમાં
બે ઇલેક્ટ્રોન અને એનું ફરતા આઠ ઇલેક્ટ્રોન છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આઠ ઇલેક્ટ્રોન. હવે આ આઠ ઇલેક્ટ્રોન છે એટલે બીજી કક્ષા પૂર્ણ થઈ ગઈ. પછી હવે છેલ્લે હજી એક ઇલેક્ટ્રોન છે, તો ત્રીજી કક્ષા જે છે એમાં એની પાસે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે, બરોબર, બે, આઠ, એક. આ ઇલેક્ટ્રોન છે સેન્સિટિવ છે, એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોવાથી આ કક્ષા પૂર્ણ છે, બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોવાથી પૂર્ણ છે, ત્રીજી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. એટલે સોડિયમ ગમે તેમ કરીને એક ઇલેક્ટ્રોન ફડાકે છૂટો કરશે અને આ સ્થિર અવસ્થા મેળવવા માટે પ્રયત્ન કરશે. ઓકે, વધારાનો એક ઇલેક્ટ્રોન એની પાસે છે, એ એક છૂટી જાય તો તરત જ આ પરિસ્થિતિમાં આવી જશે, પહેલી કક્ષામાં બે, બીજી કક્ષામાં આઠ. આ એક ઇલેક્ટ્રોન ને કારણે સોડિયમ ઝડપથી પ્રક્રિયા કરશે ગમે તે, બરોબર. હવે એમાં આપણે અધાતુ લઈએ, આપણે વાત કરીએ છીએ NaCl, NaCl તો ક્લોરિન માં શું પરિસ્થિતિ છે, 17 ઇલેક્ટ્રોન, 17 એની પાસે પરમાણુ, 17 એનો પરમાણુ ક્રમાંક છે, 2 8 7, બરોબર. તો એ જોઈએ એમાં ક્લોરિન 2 8 7, બરોબર. હવે એ જોઈએ તો પહેલી કક્ષામાં એની પાસે બે ઇલેક્ટ્રોન, પછી બીજી કક્ષામાં એની પાસે આઠ ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 અને આઠ ઇલેક્ટ્રોન, બરોબર, આઠ ઇલેક્ટ્રોન થશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. હવે ત્રીજી કક્ષામાં એમ કક્ષા છે, એની પાસે સાત ઇલેક્ટ્રોન છે, જોઈએ તો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, છ અને આ સાત. એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, ક્લોરિન ને એક ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એક ઇલેક્ટ્રોન સોડિયમ પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે, આને એક ઘટે છે ક્લોરિન ને, એટલે આ ઇલેક્ટ્રોન જો આ કક્ષામાં આવી જાય તો તરત જ NaCl, બરોબર. આમ ધાતુઓ અને અધાતુ આ રીતે જોડાય છે. એટલે હવે આપણે આખે આખું કોષ્ટક 3.3 છે એને જોઈએ, અને ધાતુ અધાતુ કેવી રીતના પ્રક્રિયાઓ કરે છે એ આપણને એના પર ખ્યાલ આવે. ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુઓ કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં, પણ ધાતુઓમાં જુઓ, સોડિયમ 11 ઇલેક્ટ્રોન, 2 8 1, એટલે એક ઇલેક્ટ્રોન જલ્દી છૂટું કરશે. પછી Mg, મેગ્નેશિયમ 12, 2 8 2, બરોબર, એટલે બે ઇલેક્ટ્રોન એની પાસે વધારે છે, એટલે એ ઝડપથી બે ઇલેક્ટ્રોન છૂટા કરી અને 2 8 જેવી સ્થિતિ મેળવવા પ્રયત્ન કરશે. પછી એલ્યુમિનિયમ, એની પાસે 13 ઇલેક્ટ્રોન છે, તો 2 8 3, 3 ઇલેક્ટ્રોન વધારાના છે, એ ઝડપથી છૂટા કરીને 2 ને 8 જેવી પરિસ્થિતિ ઊભી કરશે. પછી પોટેશિયમ પાસે 19 પરમાણુ ક્રમાંક, એટલે 2 8 8 1, પોટેશિયમ પછી સોડિયમ જેવું જ થશે અને ઝડપથી પ્રક્રિયા કરશે, અને એ સોડિયમની જેમ જ ઝડપથી છૂટું કરી અને રાસાયણિક પ્રક્રિયા છે એ કરી નાખશે. પછી કેલ્શિયમ, એની પાસે 20 ઇલેક્ટ્રોન છે, 20 પરમાણુ ક્રમાંક, એટલે 2 8 8, બરોબર, અને 2 ઇલેક્ટ્રોન એની પાસે વધારાના છે. હવે અધાતુ, આ ધાતુઓ થઈ, અધાતુઓમાં આ કેવી રીતના એની સાથે જોડાશે, તો પહેલું નાઇટ્રોજન, તો નાઇટ્રોજન પાસે પરમાણુ ક્રમાંક 7 અને પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન,
હવે તો એને જરૂર કેટલા થશે, કેટલા જોઈશે? તો ત્રણ જોઈશે. બીજી કક્ષા પૂર્ણ કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોન જો હોય એની પાસે, તો તરત ને તરત નાઇટ્રોજન છે એ જોડાઈ જશે. આપણે જો NH3 એમોનિયા, બરોબર, એમોનિયા જે છે એ એની સાથે ત્રણ પરમાણુ, ત્રણ ઇલેક્ટ્રોન ખૂટતા હોવાથી આ NH3, બરોબર. અને નાઇટ્રોજન માટે શું પરિસ્થિતિ છે એની? તો બે પાંચ, બરોબર. નાઇટ્રોજન માટે બે પાંચ, તો હાઇડ્રોજન ત્રણ જોઈએ છે, બરોબર. આ એમ તો NH3 કેવી રીતના થશે? તો ત્રણ હાઇડ્રોજન થશે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન છે એ એની પાસે એક ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં છે, તે તરત જ આની સાથે જોડાઈ જાય, NH3 એમોનિયા બને, બરોબર. એવી જ રીતના ઓક્સિજન, તો બે છ, બે ઇલેક્ટ્રોન જોશે, બરોબર. બે એની કક્ષા પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર છે, બે આઠ થઈ જશે અને જોડાઈ જશે. તો એચ ટુ ઓ, જો પાણી બન્યું, બરોબર. પછી ફ્લોરિન નવ, તો બેની કક્ષામાં બે, બીજી કક્ષામાં સાત ઇલેક્ટ્રોન, એને એક થતા છે, બરોબર. પછી ફોસ્ફરસ બે આઠ પાંચ, પછી સલ્ફર તો બે આઠ છ, પછી ક્લોરિન તો સત્તર, એની પરમાણુ ક્રમાંકમાં બે આઠ સાત, એ આપણે વાત કરી સોડિયમ અને ક્લોરિન. તો આ રીતે આજે તત્વ છે, ધાતુ અને ધાતુ એ આવી રીતના જોડાય અને નવી ધાતુ બના, નવો નવો પરમાણુ બનાવે છે. તો આ રીતે પ્રક્રિયા કરે અને આ કોષ્ટક છે એ પ્રમાણે તમે જો કે આવર્ત કોષ્ટકના બધા જ તત્વોમાં આ ત્રણ અહીંયા, પછી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન અને ઝેનોન એને તમે બાદ કરી નાખો તો બાકીના બધા તત્વો છે એ કોઈ ને કોઈ રીતે ઇલેક્ટ્રોન કક્ષા તમને આવડવી જોઈએ, તો જ આ ખબર પડશે ધાતુ અને ધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, બરોબર. એ પ્રકાર આપણને ખ્યાલ આવશે. તો આગળ જોઈએ એમાં આપણે, એમાં ખાસ કરીને કોષ્ટક છે એ જોવા જેવું હતું, અને એ સિવાય એની ઇલેક્ટ્રોનની રચના છે, સોડિયમ અને ક્લોરિન કેમ જોડાય છે, બરોબર. તો એ આપણને હવે ખ્યાલ આવ્યો કે સોડિયમ અને ક્લોરિન છે એ એનો એક જે ઇલેક્ટ્રોન ખૂટે છે એ વધારાનો જે ઇલેક્ટ્રોન છે એ મેળવી લે છે ક્લોરિન, અને એ પ્રમાણે એ જોડાઈ જાય છે. તો આ રીતે ધાતુઓ અને ધાતુઓ છે એ જોડાય છે. હવે એના ધાતુ આયનીય સંયોજનોના ગુણધર્મો શું છે એમાં હજી આપણે જોઈએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ તો MgCl2, બરોબર, MgCl2. મેગ્નેશિયમ પાસે બે છે, છેલ્લી કક્ષામાં બે છે, અને Cl2, Cl ને બે ક્લોરિન જોડશે Mg સાથે, બરોબર. એટલે એક કક્ષા પૂર્ણ થવા માટે થઈને MgCl2 થઈ, એટલે સાત ને આઠ ઇલેક્ટ્રોન આ રીતે જોડાય અને MgCl2 છે એ બને છે. એટલે આ રીતે તમે જુઓ તો બે આઠ બે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના છે અને ક્લોરિનની બે આઠ સાત છે, બરોબર. હવે આયનીય સંયોજનોના ગુણધર્મો શું છે એ જોઈએ આપણે. તો હવે એ પહેલા એનો ભૌતિક પ્રવૃત્તિ આપણે 3.13 જોઈએ. તો પ્રવૃત્તિ 3.13 માટે વિજ્ઞાન પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ આયોડાઇડ, બેરિયમ ક્લોરાઇડ અથવા અન્ય ક્ષારના નમૂના લો, બરાબર. ક્ષારની ભૌતિક અવસ્થા શું છે? ધાતુની ચમચી ઉપર અલ્પ માત્રામાં નમૂનો અને જ્યોત ઉપર સીધે સીધું ગરમ કરો, બરાબર.
આપણને આકૃતિ એને આપી છે 3.7 આપણી ચોપડીમાં, એ પ્રકારે સીધે સીધું ગરમ કરવાનું છે અને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ત્રણેય ધાતુ, જે ધાતુઓ લીધી છે આપણે, સોડિયમ સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ ક્લોરાઇડને સીધે સીધું ગરમ કરવાનું છે. પછી તમે શું અવલોકન કર્યું, શું નમૂનાઓ જ્યોતને કોઈ રંગ આપે છે, શું આ સંયોજનો પીગળે છે, પછી નમૂનાઓને પાણીમાં, પેટ્રોલમાં કે અને કેરોસીનમાં ઓગાળવાનો પ્રયત્ન કરો, શું તે આ દ્રાવ્ય છે, શેમાં શેમાં દ્રાવ્ય છે એ જોવાનું છે. પછી એક બીજી આકૃતિ આપણને આપી છે 3.8, એમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવો, ઓગાળી અને એને આ જે ઉપર લીધું આપણે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ આયોડાઇડ બરોબર બેરિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગાળી અથવા દ્રાવણ બનાવી અને એમાંથી વિદ્યુત પ્રવાહ દાખલ કરો, શું થાય છે બરોબર, શું અવલોકન કરશો અને અન્ય ક્ષારના નમૂનાને પણ આ પ્રમાણે ચકાસો. આ સંયોજનોની પ્રકૃતિ વિશે તમારું શું અનુમાન છે એનો જવાબ માંગે છે. તો આપણે એક જ કોષ્ટકમાં એનો જવાબ આપી દઈશું અને એ જોઈએ. એમાં તો પહેલું અયનીય ક્ષાર જે છે એમાં પહેલું NaCl બરોબર સોડિયમ ક્લોરાઇડ છે, એની ભૌતિક અવસ્થા કેવી છે, ઘન બરોબર. એને ગરમ કરવામાં આવે, સીધે સીધું સળગાવવામાં આવે તો પીળી જ્યોતથી સળગે છે. પછી પાણીમાં દ્રાવ્ય છે, પછી પેટ્રોલમાં દ્રાવ્ય નથી, કેરોસીનમાં દ્રાવ્ય નથી બરોબર. પછી એનું વિદ્યુત, એમાંથી વિદ્યુતનું વહન થાય છે. પછી સંયોજન પદ્ધતિ એની આયનીય પદ્ધતિ, આયનીય પદ્ધતિ રીતે સંયોજન. પછી પોટેશિયમ આયોડાઇડ બીજું, તો એ પણ ઘન પદાર્થ છે, એની ભૌતિક અવસ્થા ઘન છે. પછી આછો જાંબુડિયા રંગથી સળગે છે, જ્યારે ગરમ કરવામાં આવે, સળગાવવામાં આવે ત્યારે આછા જાંબુડિયા રંગથી સળગે છે. પાણીમાં દ્રાવ્ય છે, પેટ્રોલમાં નથી દ્રાવ્ય, કેરોસીનમાં દ્રાવ્ય નથી બરોબર, અને વિદ્યુતનું વહન એમાં થાય છે અને આયનીય ગુણધર્મ ધરાવે છે. પછી બેરિયમ ક્લોરાઇડ BaCl2, એની પણ ભૌતિક અવસ્થા કેવી છે, ઘન બરોબર, અને ગરમ કરતા બરોબર, એને ગરમ કરવામાં આવે તો ગુલાબીથી સફેદ રંગની જ્યોતથી સળગે છે અને પાણીમાં દ્રાવ્ય છે, કેરોસીનમાં દ્રાવ્ય નથી, પેટ્રોલમાં દ્રાવ્ય નથી બરોબર, વિદ્યુતનું વહન થાય છે, આયનીય સંયોજન છે બરોબર. તો આ રીતે આપણને પ્રવૃત્તિ 3.13 જે આવે છે એ આ રીતે સમજાય છે અને યાદ રાખો અને એ પ્રકારે તમે એના ગુણધર્મો છે એ જોઈએ આપણે. તો આયનીય સંયોજનોના સંયોજનોમાં નીચે પ્રમાણેના સામાન્ય ગુણધર્મો છે, એના ગુણધર્મો કયા કયા કહેવાય તો એ જોઈએ આપણે. આયનીય સંયોજનોના ગુણધર્મોમાં પહેલું, એની ભૌતિક સ્વભાવ શું છે, આયનીય સંયોજનો છે બધા એનો ભૌતિક સ્વભાવ, ઘન અને ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે, આમ ઘન અવસ્થામાં હોય છે અને થોડાક સખત પણ છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે, બરડ હોય છે એટલે પ્રેશર આપો તો તૂટી જાય, દબાણ આપવાથી તૂટીને ટુકડા થઈ જાય છે. પછી એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ, તો એનું આપણને કોષ્ટક આપ્યું છે અહીંયા. આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે અને પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ ને તોડવા માટે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે અને તેના કારણે આગ આમ બને છે. તો જો સોડિયમ ક્લોરાઇડ એ આયનો જે છે બરોબર, એ આયનીય સંયોજનો છે, એનું ગલન બિંદુ છે 1074, પછી ઉત્કલન બિંદુ છે 1686 કેલ્વિન બરોબર, પછી LiCl લિથિયમ ક્લોરાઇડ તો એમાં 887 ઉત્કલન બિંદુ છે, ગલન બિંદુ છે અને ઉત્કલન બિંદુ એનું ઉત્કલન બિંદુ છે 1600 કેલ્વિન,
પછી કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, તો એનું ગલન બિંદુ છે 1045 અને ઉત્કલન બિંદુ છે 1900 કેલ્વિન. પછી કેલ્શિયમ ઓક્સાઇડ, એનું ગલન બિંદુ છે 2850 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 3120. અને MgCl2 છે, એનું ગલન બિંદુ છે 981 અને ઉત્કલન બિંદુ છે 1685. અહીંયા આપણને 5 જેટલા આયનીય સંયોજનો આપ્યા છે, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ક્યારેક તમને પૂછે તો બે યાદ રાખવા. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ આયનીય સંયોજનોના ઊંચા હોય છે. પછી પાણીમાં દ્રાવ્યતા જોઈએ, તો વિદ્યુત સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન, પેટ્રોલ વગેરે જેવા દ્રાવણમાં અદ્રાવ્ય હોય છે. પછી હવે વિદ્યુતનું વહન, એનો છેલ્લો ગુણધર્મ એનો, તો વિદ્યુતનું વહન શું છે? વિદ્યુતનું વહન લગભગ આયનીય સંયોજનો કરશે બધા. તો દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય છે. પછી પાણીમાં બનાવેલું આયનીય સંયોજનોનું દ્રાવણ આયનો ધરાવે છે કે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર પામે છે. પછી ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. એમના મીઠાનો ગાંગડો પડ્યો હોય તો એમાંથી વિદ્યુત પસાર થાય નહીં, તમે મીઠાને પાણીમાં ઓગાળવું પડે. આમ આ બધા જ આયનીય સંયોજનો છે, બધાને પાણીમાં ઓગાળો, પછી જેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે. વહન કરતા નથી કારણ કે તેમના બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય બનતું નથી. પછી પરંતુ આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનો કરે છે, એ જ્યારે ઓગળે છે, વાત કરીએ એમાં ઓગળે છે ત્યારે જે વિદ્યુતનું વહન કરે છે. પછી ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થામાં આવું શક્ય બને છે. કારણ આપે છે કે એ જ્યારે ઘન સ્વરૂપમાં છે ત્યારે સ્થિર છે, પીગળે છે ત્યારે મુક્ત બને છે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. આમ આયનો આયનીય સ્થળાંતર કરી શકે છે અને વિદ્યુતનું વહન છે એ કરી શકે છે. હવે 3.2 અને 3.3માં હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો છે એ આપણે પછી જોશું. પછી 3.4 એકમ લઈશું. આવજો.